नमस्कार मित्रों, महादेव हर हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब विडियो छे अमे लावीए छे, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर सब्सक्राइब करवा बदल आप सौनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले पर तमे जोई रह्या छो भौतिक विज्ञान धोरण 11मुं छे, कुल गुण 25 छे, सामयिक मूल्यांकन कसोटी 3 छे। मित्रों, जे गुजरात शिक्षण विभाग द्वारा लेवामां आवे छे, जे एकम कसोटी पेपर सोल्यूशन छे, मित्रों अमे खास आपना माटे लावीए छीए। तो चलो शुरुआत करिए, विभाग ए जोई आपणे मांगिया प्रमाणे जवाब आपो, 5 માર્ક છે। મિત્રો, પ્રશ્ન પહેલો, વાહનનો પ્રારંભિક વેગ બમણો કરીએ તો સ્ટોપિંગ અંતર કેટલું મળે? તો મિત્રો, ગણેલી છે જે રીત છે આપની સમક્ષ અમે ગણીને મૂકી છે, તમે નિરાતે અભ્યાસ કરી શકો છો, 4 ગણું જે અંતર છે મળે છે, બરાબર છે? વિડીયોને પૂઝ કરીને તમે નિરાતે જોઈ શકશો। બીજો પ્રશ્ન જોઈએ આપણે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન પામતા પદાર્થે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્ડમાં કાપેલ અંતરોનો ગુણોત્તર શોધો। તો મિત્રો, જવાબ એ આવશે 1:3:5, ગેલેલિયોનો જે નિયમ છે એ રીતે ગણતરી થશે। ત્રીજો પ્રશ્ન, ગતિ કરતા પદાર્થ માટેના આલેખ વડે આપણે જે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે છે તે ગોતવાનું રહેશે, તો તેમાં જવાબ આવશે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે। ચોથો પ્રશ્ન, નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો, તો તેમાં જવાબ આવશે આઘાત। પાંચમો પ્રશ્ન, નીચે આપેલ વિધાનોમાંથી ક્યુ એક વિધાન અસત્ય છે? તો જવાબ આવશે એ મિત્રો, સરકતા ઘર્ષણના ગુણાંકને લંબાઈના પરિમાણ છે, બરાબર। વિભાગ બી જોઈએ આપણે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, 6 માર્ક છે મિત્રો। છઠ્ઠો પ્રશ્ન, એક જેટ પ્લેન 400 કિલોમીટર પ્રતિ ઓવરની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1200 કિલોમીટર પ્રતિ ઓવરની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢી રહ્યું છે, જમીન પર ઉભેલા કોઈ એક અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે, બરાબર છે? તો આ રીતે ગણતરી કરેલી છે, તમે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ગણતરીનો અભ્યાસ છે કરી શકશો। જમીન પર ઉભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતો જેટ પ્લેનનો વેગ છે મિત્રો, આ રીતે રિઝલ્ટ 1 છે, રિઝલ્ટ 2 આપણને મળશે, બરાબર છે? તો સમીકરણ 1 અને 2 પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ગતિની વિરુદ્ધ દિશામાં 800 કિલોમીટર પ્રતિ ઓવર છે। 7મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ, વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે, કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે, તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો આ રીતે આકૃતિ દ્વારા સમજ છે મિત્રો આપવામાં આવેલી છે, બરાબર છે? વિડીયોને પૂઝ કરી નિરાતે તમે શાંતિથી અભ્યાસ કરી શકશો। આઠમો દાખલો જોઈએ મિત્રો આપણે, બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો। તો આ રીતે મહત્તમ પ્રવેગ છે આપણે શોધી શકીએ। વિભાગ સી જોઈ મિત્રો આપણે, નીચેના પ્રશ્નોના જવાબ આપો, 9 માર્ક છે, જેમાં 9મો દાખલો જોઈએ આપણે, 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી, બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ ઓવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે, ટ્રેન એ બી કરતાં આગળ છે, બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે, જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે, બરાબર છે? તો આ રીતે ગણતરી છે કરેલી છે મિત્રો આપણે, જેમાં જવાબ આવશે 1250 મીટર। 10મો પ્રશ્ન જોઈએ આપણે, 90 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક જ પથ્થર બાંધેલો છે, તેને અચળ ઝડપથી સંક્ષિતથી જ વર્તુળાકાર ફેરવવામાં આવે છે, જો પથ્થર 30 સેકન્ડમાં 15 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો। તો મિત્રો આ રીતે આપણે શોધશું એક પરિભ્રમણમાં કાપેલું અંતર છે, બરાબર, જે રીતે અગિયારમો પ્રશ્ન જોઈએ આપણે, સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો। તો આ રીતે આકૃતિ દ્વારા તમે જે સમજ છે મેળવી શકો છો મિત્રો, વાહન પર 3 બળ લાગે છે, જે 3 બળ છે આપેલા છે, વાહનનું વજન, લંબ બળ તેમજ ઘર્ષણ બળ છે, બરાબર છે? તો રીત છે તમે શાંતિથી નિરાતે જોઈ શકો છો વિડીયોને પૂઝ કરીને। વિભાગ ડી જોઈ મિત્રો આપણે, t=0 સમયે એક પણ ઉગમબિંદુ પાસેથી ના વ્યક્તિ ગતિ શરૂ કરી છે, જે XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેવી તે મીટર સેકન્ડ સ્ક્વેરનો અચળ જે પ્રવેગ ઉત્પન્ન કરે છે, એ જ્યારે કણનો X-યામ 84 મીટર હોય ત્યારે Y-યામ છે કેટલો હશે? તો Y-યામ છે આપણે શોધવાનો રહેશે મિત્રો, આ રીતે તમે જોઈ રહ્યા છો ગણતરી અમે કરેલી છે, નિરાતે તમે શાંતિથી વિડીયોને પૂઝ કરીને ગણતરી છે મિત્રો જોઈ શકશો। છતાં પણ કાંઈ ન સમજાય એવું હોય
डाउट हो, प्रश्न हो तो कॉमेंट कर तब अमने पूछी सको, आंसर अमे आपसू मित्रों। सारू मित्रों, तो आ रीते धोरण 3 થી 12 तमाम जे एकम कसोटी सोल्यूशन है अमे हाल मूकी दीधेला है। तेमज मित्रों, आवा जे एज्युकेशन ने लगता, टेक्नोलॉजी ने लगता, तेमज गुजरात एज्युकेशन पॉलिसी ने लगता वीडियोस छे अमे लावीए छीए। जे बाबत खास नव शीखवा मळे, नव जाणवा मळे आपने, ए बाबतना जे वीडियोस छे अमारी चेनल उपर अमे मूकीए छीए। सारू मित्रों, हाल आटलू राखीए। होम लर्निंग बाबतना डेली वीडियोस छे ए पण अमे स्टेप बाय स्टेप मूकीए छीए, जेमां फक्त फोटा ऊपर टच करीने तमे तमारा धोरणनो वीडियो छे निहाळी शको छो। तेमज मित्रों, एक खास जणावानुं के तमे अमारा वीडियो छे क्या गाममांथी, क्या जिल्लामांथी, डिस्ट्रिक्टमांथी जोई रह्या छो, तेमज तमारुं नाम छे, तमारा गामनुं नाम, तमारा डिस्ट्रिक्टनुं नाम कॉमेंटमां लखीने तमे अमने जणावजो, जेथी अमने ख्याल आवे कि अमारा वीडियो छे क्या क्या शहेरमां जोवाय छे हाल। बराबर छे, सारुं, आटलुं राखीए मित्रों। आपनुं तेमज आपना परिवारनुं ध्यान राखजो। जय हिंद, जय भारत।